विक्रम संवत 2089 माक्सर शुद्ध 14 तारीख 6/12/2022 मंगलवार पूर्व 16मो तरंग 27मो राज्यना प्रत्ये श्रीहरिनी अरुचि ने राणी ने उपदेश कुशल कौरबाई ने श्रीहरि ने राज्य अर्पण करवानी जे भावना हती तेनी श्रीहरि ने खबर पड़ी त्यारे श्रीहरि ते बाई ने बोलाव्या अने पछी श्रीहरि तेने कह्यु अमे अहींया राज्य करवा आव्या नथी ए वात ने तमे चोक्कस समझजो। वसंत पंचमी नो उत्सव करवा हरिभक्तों ने जे बोलावा हता ते हवे अमे बंद करीए छीए। हवे अमे अहींया एक दिवस पण नहीं रहीए, अमे तत्काल चालशुं, तमारुं राज्य तमे संभाळो। त्यारे कुशल कौरबाए हाथ जोड़ीने कह्युं के हे महाराज, अमारी बुद्धि तो घणी थोड़ी छे, आप जेम कहेशो तेम करीश। हे स्वामीनाथ, आप तो अंतर्यमी छो, आप जेवू जाणो छो तेवू अमे कहीं जाणता नथी। अमारा मन में तो एक आपने प्रसन्न करवानो ज दृढ़ तान छे। अमे अमारो धार्यु जेटलू करिए तेनाथी आप प्रसन्न थता नथी। आ भगवान पुरुषोत्तम नारायण सिवाय कोई आवो त्याग राखी न सके अने करी न सके। આવડો મોટો 700 ગામનું રાજ્ય અને વિપુલ પ્રમાણમાં તેમાં રહેલી ધન સંપત્તિ, ભગવાન શ્રીહરિને અર્પણ કરવા માટે તૈયાર થયેલા કુશળ કૌરવાઈ શ્રીહરિએ કેવી સાપ શબ્દમાં ના પાડી દીધી। બહુ અજબ ગજબની વાત છે। તમારે તો ઠીક, પણ મારા જેવાને તો બહુ શીખવા જેવી છે કે ધન સંપત્તિ અને ધન સંપત્તિનો ગર્વ જેને હોય, સત્તા અને સત્તાનો ગર્વ જેને હોય, ધન સંપત્તિને સત્તામાં જેને સુખ માન્યું હોય, એવાની મોહબતમાં ન લેવા હું, એ તો બહુ અતિ કઠિન કામ છે। પછી મિસ તો ગમે તે બનતું હોય, આ લોકના કાર્યનું, સંસ્થાના કાર્યનું, સત્સંગ સંવર્ધનનું, પણ મોટાની મોહબતમાં લેવાઈ જઈને એની શુશ્રુષા કરવી અને એના નાના મોટા બધા જે કંઈ અપમાનો સહન કરવા સંપત્તિ માટે, એ તો કેટલું બધું દુઃખદ રૂપ છે। પરમાત્મા માટે કરવું એ વસ્તુ આખી જુદી છે, જીવના કલ્યાણ માટે અને ધન સંપત્તિ માટે ભલે બાપુ કરવું, એટલો એ તો કેટલી બધી દુઃખદ વાત છે। ભગવાન શ્રીહરિને સમાચાર મળ્યા કે કુશળ કૌરબાઈ એવું કંઈક વિચાર્યું છે અને જાહેર કર્યું છે કે આ રાજ્ય ધન સંપત્તિ બધી જ અમને સોંપી દેવી,
તો મહારાજે સ્પેશિયલ એમને બોલાવ્યા. અને શ્રી હરિએ કહ્યું કે અમે જીવના કલ્યાણ કરવા માટે આવ્યા છીએ, જીવને અમારી મૂર્તિનું સુખ દેવા માટે આવ્યા છીએ. અમે કોઈ આલુકની ધન સંપત્તિ કે રાજ્ય સત્તા માટે અમે આવ્યા નથી, એટલું તમે જાણી રાખો. તમારા ખ્યાલમાં ન હોય તો મહારાજ કે હું તમને ખ્યાલ આપું છું. એ તમારામાં થોડોક વ્યામ હોય તો કાઢી નાખજો. મહારાજ કે અમે ધન સંપત્તિ સત્તા અને રાજ્યને તો દુઃખરૂપ માનીએ છીએ, અને પૂર્વે જે કંઈ થઈ ગયા અને એને રાજ્ય ધન સંપત્તિનો મોહ હતો, એ બધા દુઃખી થયા છે, કોઈ સુખી નથી થયો. પછી કુશળકરુબાઈને થોડીક પોતાની કસર સમજાણી કે મહારાજને સમજવામાં મારે આટલી થોડીક ભૂલ થઈ ગઈ, ત્યારે પછી કુશળકરુબાએ મહારાજને કહ્યું કે હે પ્રભુ, અમે તો અજ્ઞાની જીવ છીએ, થોડી બુદ્ધિ હોય, અણ આવડતના કારણે મારો આવો નિર્ણય મેં જાહેર કરી દીધો, મને ક્ષમા કરજો. પ્રભુ, તમે જે રીતે રાજી રહો અને મારા હૃદય કમળમાં તમારી મૂર્તિ અખંડ વાસ કરીને રહે, તમારી મૂર્તિનું વધુ ને વધુ મને સુખ આવે. હું ધ્યાન ભજન કરીને, સંત સમાગમ કરીને આત્માનું મોક્ષ સિદ્ધ કરવા માટેનું સાધન કરી શકું, એવી મારા ઉપર કૃપા કરો. શ્રી હરિએ એમ કહે છે કે અમને પૂછ્યા વિના તમારે એક પણ વાત કોઈને કરવી નહીં આવી. તેવા જે ભક્તો હોય છે તેના ઉપર અમે પ્રસન્ન રહીએ છીએ અને તેવાના વચનમાં અમે બંધાઈએ છીએ. જો અમે કહીએ તેમ તમે કરશો તો અમે અહીંયા વસંત પંચમીનો ઉત્સવ કરશું, નહીતર હરિભક્તોને વસંતના સમયા ઉપર બોલાવવા માટેનું નક્કી કર્યું છે, તે બધું જ મહારાજ અમે બંધ રાખશું અને અહીંયા અમે એક ક્ષણ માત્ર રોકાઈશું નહીં, તુરંત અમે અહીંથી નીકળી જઈશું. કેમ, અમને રાજ્ય સત્તા અને સંપત્તિની બીક બહુ લાગે છે. પૂર્વે રાજ્ય સંપત્તિને સત્તા એ જ કોઈને ભગવાન ભજવા નથી દીધા અને ભગવાનના માર્ગે ચાલવા નથી દીધા. અને બહુધા જોઈએ તો દેખાય કે સંપત્તિનો ગર્વ હતો માણસને બલબલન હોય છે. ભગત ગમે તેવા કહેવાતા હોય, સત્સંગ ગમે તેવો કરતા હોય, જ્ઞાન વાર્તા ગમે તેવી સાંભળતા હોય કરતા હોય, પણ સંપત્તિનો જે કહેવાને ગર્વ, એ તો ઘણી વખત સંતજી એવા સંતને ઓળખવામાં ભૂલ ખવડાવે છે. માણસ સમજી નથી શકતો અને કોઈ સંતના દિલને એવું માપી લેતા હોય છે કે આને ધન સંપત્તિનો બહુ જ મોહ છે અને ધન સંપત્તિ માટે જ મારી સાથે સંબંધ રાખે છે, ધન સંપત્તિની ઈચ્છા માટે જ મારી સાથે આવો નાતો રાખે છે. આવું ઘણી વખત ધન સંપત્તિ અને સત્તા એ માણસને કંઈક ભૂંસું ભરાવી દેતી હોય છે, પરિણામે સંતને ઓળખવામાં બહુ થાપ ખાઈ જાય છે.
પછી અન્યની જેમ તેવા ભગવાનના ખરેખર આ એકાંતિક ભાગવત નિષ્પૃહી સંતો હોય એને પણ અન્યની જેમ જ માપતા હોય છે અને અન્યની જેમ જ સમજતા હોય છે. માટે શ્રીહરિ એમ કહે છે કે અમે તો ધન સંપત્તિ સત્તા રાજ્ય એનો ગર્વ હોય એનો અભિમાન હોય એને ને એ બધાને તો અમે બહુ દુઃખરૂપ માનીએ છીએ. ત્યારે બાઈએ કહ્યું, જેમ આપ કહો તેમ અમે કરીશું એવો સિદ્ધાંત અમે રાખ્યો છે. ત્યારે શ્રીહરિ કહે તો પછી અમે અહીં રહીશું અને વસંત પંચમી કરીને અહીંથી નીકળીશું. બાકી ધન સંપત્તિ ને રાજ્ય આ બધું તમે રાખો મહારાજ, કે એને અમારે શું કરવું છે. મહારાજ ઘણા બધા મંદિરો બંધાવતા હતા ને, એટલે સંપત્તિની તો જરૂર હોય જ ખરી જ ને. ઘણી વખત તો કારીગરોના પગાર ચડી જતા હતા, તે કારીગરોને પગાર આપવા માટે પૈસો ન હોય તે ઘણી વખત કામ બધું અટકાવવું પડતું હતું. પછી વળી કોઈ કોઈ હરિભક્ત દૈવી ઈચ્છાથી આવે અને મહારાજની આજ્ઞામાં રહે એવા હોય તો એ રસોઈ દેવા માટે આવ્યા હોય તો મહારાજ પછી કહેતા કે રસોઈ દઈને પણ અમને તમારે રાજીને પ્રસન્ન કરવા છે. તો અત્યારે આ ગોપીનાથજી મહારાજના મંદિરનું કામ ચાલે છે ને, પગાર ચડી ગયા છે કારીગરોના, પૈસા કોઠારમાં છે નહીં, તો તમે આ કારીગરના પગારના ચૂકવણા માટે રૂપિયા પૈસા તમે આપી દો મહારાજ, કે અમે બહુ રાજી થઈશું. તો જે વચનમાં વિશ્વાસુ હરિભક્તો હતા તે રસોઈનો આગ્રહ પડ્યો મૂકી અને તે પૈસા પગારોમાં ચૂકવી દેતા મહારાજના કહેવાથી. અને કોઈ કોઈને એવી બધી જડતાઓ હોય તો એ નહોતા માનતા, એ તો કે અમારે રસોઈ એટલે રસોઈ, એ કારીગરોના પગારમાં કંઈ થોડાક પૈસા ચૂકવવા અમે લાવ્યા છીએ. સત્સંગી જ કહેવાય બધા, ભક્ત જ કહેવાય બધાની નિષ્ઠા પણ ખરી, કે આ ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન આપણા માટે નથી, આવી બધી નિષ્ઠા ખરી. પણ વાત તો મને નહીં, ધાર્યું પોતાનું છૂટે નહીં. સત્સંગમાં સમજણ જેવી સમજણ કેળવીને બહુ કામ કઠણ છે દેવ, આપણે ત્યાગીને અને ગ્રસ્ત અને બધા માટે છે. જેની આજ્ઞાથી આપણે કાર્ય કરતા હોઈએ અને જેના પ્રભાવથી કાર્ય આપણા થકી થતું હોય, પણ ઘણી વખત એની મરજી કે એની આજ્ઞાથી આપણે કાર્યમાં પરિવર્તન ફેરફાર નથી કરી શકતા. અને આપણે નક્કી કર્યું હોય એ રીતે જ આપણે કરતા હોઈએ છીએ, આવું ઘણી જગ્યાએ જોવા મળતું હોય છે. આ સમજણમાં અને ભક્તિમાં અને સમર્પણમાં ઘણો બધો ફરક છે. શ્રીહરિ કુશળ કૌરભાઈના આ સંવાદથી આપણને સમજાવવા માંગે છે
કે સમર્પણ જો કરો તો સંપૂર્ણ સમર્પણ થાઓ, કે તમારા હાથમાં કોઈ કશી કંઈ બાજી ન રાખો, નહીતર એ બધું મન ધાર્યું, મનથી નક્કી કરેલું, ક્યાંક ક્યાંક આજ્ઞા પાળવા દેશે, મરજીમાં રહેવા દેશે, ક્યાંક નહીં રહેવા દે, અને બધું ધીમે ધીમે થતાં થતાં પોતાના મન ધાર્યું જ કરવાનું બધી ખૂટે પડી જાય છે. એ કંઈ સુટેવું નથી, કંઈ એ ખૂટેવું છે. એટલે ભક્ત ઘણા પ્રકારના હોય, નિષ્ઠા પણ ઘણી પ્રકારની હોય. ઘણા કહેતા હોય કે અમને તો બહુ ભાગ્યની નિષ્ઠા છે, પણ નિષ્ઠામાં એ ઘણા બધા ભેદ અને ઘણા બધા પ્રકાર હોય છે. મહિમા ગાતા હોય, ગુણ ગાતા હોય, નિષ્ઠા રાખતા હોય, બીજાને ખબર હોય કે આ ભક્તને તો બહુ અતિ નિષ્ઠા છે, પરંતુ ઘણા બધા નિષ્ઠામાં પણ ભેદ છે. અને એવી નિષ્ઠા તો દાદા ખચર પર્વતભાઈ, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે વગેરે મુક્ત પુરુષોમાં હોઈ શકે, કે ઠાકોરજીની મરજી સિવાય કોઈ દિવસ એમને સંકલ્પ સ્વપ્નમાં પણ ન થાય. પછી ઊંધું પડતું હોય કે ચટ્ટું પડતું હોય, નુકસાન જાતું હોય કે લાભ થતો હોય, એ કાંઈ ન વિચારે. પણ મરજીમાં રહીને જ કરે એમની ઈચ્છા પ્રમાણે, એ ભક્ત અતિ ઉત્તમ સ્થિતિવાળો કહેવાય. બાકી તો મેં કહ્યું તેમ ભક્ત કહેવાય, નિષ્ઠા હોય, સમર્પણ કહેવાતું હોય, પોતે માનતો હોય કે મેં ફલાણા ફલાણા સદગુરુને મારું બધું જ અર્પણ કરી દીધું છે, એને હું સમર્પણ થઈ ગયો છું વગેરે વગેરે હોય, પણ એમાં આવું બધું હોય ખરું? પાછું કેવું? તો કે પોતાની ઈચ્છાનુસાર કરવા, મન ધાર્યું કરવાનું હોઈ શકે. શ્રીહરિ એમ કહે છે, કુશળ કૌરવાયને કે અમે વિચારી જોયું છે, બધા જ બંધનમાં સૌથી મોટું બંધન રાજ્યનું છે. ભગવાનના જેટલા મહાન ભક્ત થયા છે તેમાં એક ધ્રુવના સિવાય કોઈએ રાજ્ય માગ્યું નથી, અને ધ્રુવે પણ પછી તે ઘણો પશ્ચાતાપ કર્યો કે અરે, મેં તો કુબુદ્ધે કરીને ભગવાનની પાસે રાજ્ય રૂપી પાસ માગ્યો છે, બંધન માગ્યું. ભગવાન પ્રસન્ન થયા, પછી રાજ્યનું સુખ માગ્યું, ભગવાને આપ્યું. 36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું ધ્રુવજીએ. એ 36,000 વર્ષ પછી ધ્રુવજીને પ્રકાશ થયો કે મનુષ્ય શરીરથી ન થાય એવી કઠિન તપસ્યા કરીને ભગવાનને મેં પ્રસન્ન કર્યા. અને ભગવાન પ્રસન્ન જ્યારે થયા ત્યારે પ્રભુ પાસે મેં રાજ્ય સત્તા માંગ્યા. રે રે, કેવડી મોટી મેં ભૂલ કરી! એ એક બે દિવસ પછી, મહિના બે મહિના પછી, 2-5 વર્ષ પછી પ્રકાશ થયો એવું નથી,
36,000 વર્ષ સુધી રાજ્ય કર્યું પછી પ્રકાશ થયો. એ તે ધ્રુવજી જેવા મહાભાગવત પુરુષની વાત છે. આપણને તો કોણ જાણે ખબર એવી લાઈટ થાય કે ન પણ થાય. ધ્રુવજી એમ કહે છે કે અરે ચક્રવર્તી સમ્રાટ અને ઇન્દ્ર સુધીના જેટલા રાજ્ય કરી રહ્યા છે તેમાં જેટલું રાજ્ય કરવામાં સુખ માને છે તેટલી તેને ભગવાનના સુખની ગમ પડતી નથી. જેને રાજ સંપત્તિમાં, રાજ સમૃદ્ધિમાં, સંપત્તિમાં, આ લોકની મોટો વિશેષણામાં જે કાંઈ સુખ મનાતો હોય એની વિશેષણાઓ રહેતી હોય તેને સત્સંગની કોઈ ગમ નથી, યા તો ગમ પડતી નથી. માટે આપણે વિચારવું, રાજ્ય તો નાનું હોય કે મોટું હોય પણ બંધન તો મોક્ષ બગાડે છે બંનેને. શ્રીહરિ એમ કહે છે કે મહાભારતના મોક્ષ પર્વ અને બીજા જે પુરાણો છે તે ભગવાનના ધામની આગળ જે કોઈ પણ સ્થાનો છે તથા પાતાળથી પ્રકૃતિ પુરુષ લોક સુધીના જે સ્થાનકો છે તે સ્થાનકો એક એકથી 10-10 ગણા મોટા કહ્યા છે આ બધા શાસ્ત્રોમાં. પરંતુ શ્રીહરિ એમ કહે છે કે અમને એ બધી સમૃદ્ધિ, સત્તા, મોટો વૃદ્ધિ, સિદ્ધિ એમાં કાંઈ સુખ નથી મનાતું. અમે જ્યાં રહીએ છીએ તે ધામ જેવું સુખ અમને કોઈ જગ્યાએ નથી દેખાતું, નથી મનાતું. અને અમે જે ધામમાં રહીએ છીએ તે સિવાય જ્યાં જ્યાં જે જે સંપત્તિ હોય તે બધો જ મહારાજ કે અમને દુઃખરૂપ દેખાય છે. આવું શ્રીહરિ કુશળ કૌરભાઈને કહી રહ્યા છે. શા માટે? તો કે કુશળ કૌરભાઈને એક ભગવાનના ધામ સિવાય બીજામાં સુખ ન મનાય અને બીજામાંથી વૃત્તિ તૂટી જાય એટલે શ્રીહરિ પોતે અક્ષરધામની અધિકતા અને એના સુખની વાત કુશળ કૌરભાઈ પાસે કરી રહ્યા છે કે તમે આટલું સમજો કે અમે જે અક્ષરધામમાં રહીએ છીએ તે ધામની પાસે બીજું બધું જ સુખ સાવ તુચ્છ છે, નકારું છે. આટલું તમે માનશો, સમજશો એટલે આ રાજ્ય ધન સંપત્તિ બધી તમારા માટે દુઃખરૂપ અને નકારી થઈ જશે. જે ભગવાનનો ભક્ત કહેવાય તે ભગવાન સિવાય ક્યાંય બંધાતો નથી. માયામય જે જે વસ્તુ છે તેમાં અમે ક્યારેય બંધાયા નથી. આ પિંડ બ્રહ્માંડથી અમે અત્યંત પૃથક વર્તીએ છીએ. પિંડ અને બ્રહ્માંડનું જે કાર્ય છે તેમાં જે ભગવાનના ઉપયોગમાં આવે છે તેટલું
અમાયિક દિવ્ય જ બની જાય છે, પછી તે કોઈ જાતનું બંધન કરતું નથી. જેટલી વસ્તુ ભગવાનના ઉપયોગમાં નથી આવતી તે બધી નિર્થક કહેવાય છે, ભલે ને તે ચાહે તેવી મહત્વપૂર્ણ હોય. જેટલા અજ્ઞાની માણસો છે તે બધા પોતાના શરીરના પોષણ માટે અને પોતાના કુટુંબના પોષણ માટે રાત દિવસ અધર્મ કરતા રહે છે. તે અધર્મનો તેના મનમાં ત્રાસ થતો નથી, ઉલટા અધર્મ કરીને તો તે ફૂલાય છે. અને જે મનુષ્ય જેટલો અધર્મ કરે છે તેનો ભાર તેને માથે છે. આ બધી વ્યવસ્થા માટે જે કંઈ પોતાનું માનેલું હોય કે જે કંઈ પોતાના માનેલા હોય એના માટે માણસ કેટલો બધો અધર્મ કરતો હોય છે, કેટલું પાપ કરતો હોય છે, કેટલી કેટલી જીવની હિંસાઓ કરતો હોય છે. પોતાના રાજ્યને ટકાવવા માટે, રાજ્યનો વિસ્તાર કરવા માટે કેટલા કેટલા યુદ્ધ ખેલે. યુદ્ધમાં લાખો માણસોની હત્યા કરે, એમાં કેટલા નિર્દોષ માણસો મર્યા જતા હોય. અને એમાં હજારો અને લાખો બહેનો વિધવા થતી હોય અને આખી જિંદગી એ પોતાના વિધવાપણાના, એ પરવશપણાના સમયકાળ સુધી એને કેટલી બધી વેદનાઓ, દુઃખો, ખાવા પીવાના, ઓઢવા પહેરવાના ભોગવવા પડતા હોય, એ બધા જ નિહાકા અને એ બધી જ હાય જેણે પોતાના રાજ્યનો અને સંપત્તિનો વિસ્તાર કરવા માટે યુદ્ધ ખેલી અને હત્યાઓ કરી હોય ને કરાવી હોય એ બધું જ એના માથે આવે એમ લખવામાં. જમપુરીના દુઃખો અત્યંત ભોગવવા પડે છે, તેનો ભાર તેને માથે છે. તોય એટલું કર્યા પછી એ રાજ્ય પોતાના હાથમાં તો પાછું રહ્યું જ નહીં. કોઈ બળવાન રાજા એના ઉપર યુદ્ધ કરી અને એનો વધ કરીને રાજ્ય પાછું બધું એને લઈ લીધું. હવે એવો જે બળવાન રાજા હોય એને ઘણા બધા રાજ્યો જીત્યા, એટલો બળવાન હોય, પણ એ રાજાને એક દિવસે કાળ થપાટ મારી અને લઈને ચાલતો થાય છે, અહીંયા એનું કોઈ બળ ચાલતું નથી. અને ઘણા બધા જ રાજ્યોની સંપત્તિ એને પ્રાપ્ત કરવા માટે જે કંઈ એને અધર્મને પાપ કર્યું એ પાપ કર્મના કારણે થપાટ મારીને લઈ ગયેલો જે કાળ છે એની સીધો જમને સોંપી દે અને જમ લોકો સીધો જમપુરીમાં લઈ જાય એને માટે વિચારવું. થોડું ખાવું, થોડું કમાવું અને થોડું જીવન જીવવું, કેના માટે બધો અધર્મ અને પાપ કરવાનું? ધન સંપત્તિ ભેગી કરવાની પાછળથી એ ધન સંપત્તિ કોણ કઈ જગ્યાએ કેવી રીતે વાવરશે કોને ખબર છે? જે પાપનો ભાર માથે ઉઠાવે છે તેનો પછીથી ક્યારે ઉદ્ધાર થતો નથી. તેને તો જન્મ મરણ, લખ ચોરાસી અને જમપુરીના દુઃખો અત્યંત ભોગવવા પડે છે. આવા બધા જે કંઈ હોય ને, નાના મોટા બધા જ, એ જમપુરીમાં અનંત પ્રકારના દુઃખો ભોગવતા હોય છે. પછી
घर में बे पांच माणसों वरो होय तो ये नानू राज्य कहवाय। हवे एना माटे ए केटलो अधर्म करतो होय, पाप करतो होय, खोटो करतो होय, अनीति करतो होय, दगा करतो होय, भेड़शेरो करतो होय, अत्यारे बहुधा जो माणसोने छे ने कैंसर, एटेक, आवा बधा दर्द वधु थाय छे ने एनुं कारण शुं खबर? पदार्थोमां बधी भेड़शेर बधायमां छे અને એ બધું ખાવામાં આવે છે માણસને, તેમ એ ભેળસેળ કરીને પૈસો તો કમાયો પણ પછી જંપરીમાં જઈને માર ખાવા માટેનો વારો આવશે ત્યારે તો અહીંયાથી કોણ છોડાવશે એને? એ પાંચ હાથનો પરિવાર હોય એનું પોષણ કરવા માટે થઈ અને જે કંઈ કરતો હોય તેને આવો બધો ઘણો બધો અધર્મનો પાપ કર્યો હોય એ બધું જ એને પોતાને ભોગવવું પડે। પછી બીજા ઘરના સભ્ય હોય કે એ કંઈ પણ જમપુરીમાં માર ખાવા એના માટે એ ન આવે કંઈ ત્યાં। કોઈ ચોર ચોરી કરવા ગયો અને પકડાયો અને પોલીસ દંડા મારતો હોય તો એના ઘરના સભ્ય કોઈ પણ એની પત્ની કે દીકરા કે દીકરીઓ કે ભાઈ કે બાપ કોઈ પછી પોલીસ પાસે માર ખાવા એના બદલે જાય છે કે સાહેબ હવે આને ઘણા બધા પાંઠા માર્યા હવે એના પાંઠા અમને મારો, જાય છે કોઈ? કારણ કે સૌ દુનિયા બધી આખી સ્વાર્થથી બંધાયેલી છે અને હવે આને અજ્ઞાનતાનું પડ જેવું ચડી ગયું હોય એટલે આને કંઈ દેખાતું નથી। એટલે માણસો પોતાના પરિવારનું પોષણ કરવા માટે ઘણો બધો અધર્મ કરતા હોય છે। છેતરપિંડિયું કરે, ચોરી કરે, ખોટું બોલે, ખોટું કરે, આવી બધી ભેળસેળો કરે, કાંઈક કાંઈક બધો અધર્મ કરે। તેમાં લખ ચોરેસીના કેટલીય પ્રકારના દુઃખો છે તેનું વર્ણન કરતા પાર આવતો નથી અને અમે તેને મોટો બોજ ગણીએ છીએ। જ્યાં સુધી તે સત્સંગ નથી કરતો ત્યાં સુધી તે પાપના બોજથી રતિભાર પણ છૂટતો નથી અને જ્યારે તે સત્સંગ કરે છે ત્યારે તેનો પાપ બોજ દૂર થઈ જાય છે। પણ હવે એ સત્સંગ કરવા કોઈ દી નવળો થાય નહીં, શું સત્સંગ કરે? કોઈ સંતનો મન કર્મ વચને કરીને સમાગમ કરે તો એને પોતાને પાપ પુણ્યનો ખ્યાલ આવે અને તો પછી કંઈક સારો રસ્તો પકડાય કે અરે રે હું તો આ પરિવારના પોષણ માટે કેટલું પાપ ને કેટલો અધર્મ કરું છું, આ તો આરું મારે એકલાને ભોગવવાનું, આ લોકો તો એકે ભોગવા નહીં આવે અને એ તો બધા સ્વાર્થના કારણે મારી સાથે બંધાયેલા છે, સંસ્કારે સંબંધી સર્વે મેળા, એ છે જૂઠી માયા કેરી જાળ, એને જૂઠી જાળ કહેતા જૂઠો સંબંધ કીધો છે। હવે જૂઠા સંબંધને જીવ સાચો માની અને એના માટે આવો બધો અધર્મ અને પાપ કરતો હોય છે માટે આપણે વિચારવું કે આવું કંઈ આપણાથી થતું નથી ને। સંપત્તિનો ગર્વ, સત્તાનો ગર્વ, દેહાભિમાન, પછી ભગવાન, ભગવાનના સંત ભક્તો એ બધાને એ ગર્વના કારણે સરખા જ માનવા, આ બધાને સંપત્તિના લોલુપતા વાળા જ માનવા એમ જ સમજવું આ તે કેટલી મોટી ભૂલ કહેવાય।
જેને તે પાપના બોજને ઉઠાવવાનું ઘણું સામર્થ્ય હોય તે સત્સંગ નથી કરતા, પછી તે અધર્મને માર્ગે ચાલે છે. માણસ જ્યાં સુધી અધર્મ કરતો રહે છે ત્યાં સુધી તે સત્સંગથી છેટો રહે છે. માણસ જેમ જેમ ધર્મની સન્મુખ ચાલે છે તેમ તેમ તેને તેટલું સુખ થાય છે અને તે તેટલો સત્સંગની નજીક જાય છે. માણસને જે દિવસથી ધર્મના ઉપર જેટલી રુચિ થાય છે તે દિવસથી તેને સત્સંગમાં તેટલી રુચિ થાય છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. જન્મ મરણ લખ ચોરાસીને જમપુરીનો અપરંપાર દુઃખ રહ્યું છે, તેનો પાર પમાતો નથી. તે દુઃખમાંથી સત્સંગ કરીને ઉદ્ધાર કરવાનો છે. સત્સંગ મોક્ષનું દ્વાર છે. જેટલો ધર્મનો માર્ગ કહેવાય છે તે બધો સત્સંગનો રાહ છે. સત્સંગ મોક્ષનો દરવાજો છે અને તે દરવાજાથી ઘણા લોકો સંસારના પારને પામી ગયા છે. શ્રી હરિ કહે, હે કુશળ કુરબાઈ, સત્સંગ કરીને તમને રાજ્ય ખારું લાગ્યું છે, તમને રાજ્યમાં દુઃખ મનાયું છે અને સત્સંગમાં સુખ મનાયું છે, માટે તમારા ભાગ્યનો કોઈ પાર નથી, એવો અપરંપાર તમારું ભાગ્ય છે. કુશળ કુરબાઈને ચૈતન્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીના સત્સંગથી આવી સમજણ બધી આવેલી. પણ બૌદ્ધા રાજ સંપત્તિ સુખ સમૃદ્ધિ મોટપ એમાં રાચેલો હોય તે સંતની નજીક જઈ શકતો નથી, અને સંતની નજીક જવું એનો મિનિંગ એમ છે કે એની સંપૂર્ણ મરજી સમજવી, એની રુચિ સમજવી, એની સ્થિતિ સમજવી, એને પરમાત્માનો કેટલો સંબંધ છે અને પરમાત્માને પામી જવું ને પમાડી દેવા એનું તાન કેટલું છે અને એને આ લોકનું તાન કેટલું છે, આ બધું જાણવું સમજવું યથાર્થ એના સંદર્ભમાં, તે સંતને નજીક ગયો કહેવાય. બાકી દોડીને સંતના ચરણમાં માથું મૂકી દીધું, ઝુકાયું એટલે સંતની નજીક ગયો કહેવાય એવું નહીં માનતા. સંતની નજીક દે ગયો કહેવાય, સંતનો સ્વીકાર તેણે કર્યો કહેવાય, કે યથાર્થ એના સંદર્ભમાં એની સ્થિતિ સમજણ ઉપાસના ભક્તિ ઈરાદો બધું સમજી શકે એ સંતની નજીક ગયો કહેવાય. ઘણી વખત ઉપરથી બધી જ ક્રિયાઓ નિસ્પૃહી દેખાતી હોય છે, બંધને રહિત દેખાતી હોય છે, નિષ્કંચન બધું દેખાતું હોય છે, પણ હકીકતમાં એવું હોતું નથી. અને ઘણી વખત ઉપરથી કોઈ કોઈ કાર્યની કાંઈક કાંઈક ઈચ્છાઓ દેખાતી હોય છે, પણ અંદરથી બિલકુલ હાવ એકદમ સ્પષ્ટ અને નિસ્પૃહિતા હોય છે. એટલે આ બધી વાત સમજવી બહુ કઠણ છે. એટલે જ ગુણાતીતાનું સમય લખ્યું ને કે ચાર ઘાંટી છે સંતને ઓળખવી ને એક મોટી ઘાંટી છે. બૌદ્ધા સંતને પોતાની દ્રષ્ટિથી પોતે માપતો હોય છે અને બીજા અન્ય જેમ સંત હોય ને એમ એને પણ પોતે માપતો હોય છે. આ બહુ મોટી ભૂલ બૌદ્ધા 99.99% સમાજમાં થતી હોય છે.
અને એ થાપ એટલા માટે ખાઈ જાય છે મોક્ષના માર્ગમાં કે બધાને એક સરખા માપતો હોય છે, એક જ માપ પટ્ટીથી, એક જ મેજર પટ્ટીથી માપતો હોય છે, એટલે મોક્ષના માર્ગમાં થાપ ખાઈ જાય છે. શ્રીહરિ એમ કહે છે કે જેટલું સત્સંગમાં સુખ મનાયું છે તેટલું તમને હવે પછી તત્કાળ સુખ મળશે અને મોહનું બધું જ બંધન તૂટી જશે. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધીના લોકના સુખમાં મોહજાળનો વિસ્તાર છે એમ તમારે દૃઢપણે નિર્ધાર કરવાનો છે. આવી સમજણ દ્રઢ કરવી તેનું નામ સત્સંગ છે એવું પ્રત્યક્ષ દેખવામાં આવે છે. જે મનુષ્ય જેટલો સત્સંગ કરે છે છતાં તે સંસારમાં મોહ રાખે છે તો તેને તેટલો સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો છે. જ્યાં સુધી જેટલો કુસંગ રહે છે ત્યાં સુધી તેને સત્સંગમાં વારે વારે દેહ ધરવો પડે છે અને તે જ્યારે અતિ શુદ્ધ થાય છે ત્યારે અક્ષરધામમાં જાય છે. એમાં કાંઈ વિલંબ લાગતો નથી. સર્વનું કારણ શ્રી હરિ જ છે, પરમાત્મા જ છે. ત્યારે કુશળ કોરવાએ કહ્યું કે સત્સંગ કરતા લેશ માત્ર પણ કુસંગનો ભાગ ન રહે એવી રીતે અમે હંમેશા સત્સંગ રાખશું. આપ અમને મળ્યા છો તો હવે અમે પોતાના અંતરમાં લગાડ પણ કુસંગ નહીં રાખીએ તે અમે નિર્ધાર કરીને કહીએ છીએ. અપરિમિત એવા અક્ષરનું કારણ પણ આપની મૂર્તિ છે એ અંતરમાં અમે ધારી રાખશું. હવે અમને મૂર્તિ કરતાં કોઈ કાંઈ અધિક રહ્યું નથી. અક્ષરધામમાં સંતો અને હરિભક્તોની સભા અત્યંત તેજોમય રહી છે અને તેને મધ્ય આપને તેજોમય મૂર્તિ રહી છે તેને જ અંતરમાં રાખીશ. આવો કુશળ કુરુભાઈએ નિર્ધાર કરી અને શ્રીહરિને કહ્યું, ધનાદિ ખજાનો અપાર રાણીને શ્રીજી વૈઢા, એમની પાસે બહુ હતો ને ધન ખજાનો, એ બધો મહારાજને બતાવ્યો. મહારાજને સ્વીકાર કરવા માટે વિનંતી કરી એટલે ઠાકોરજી શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણ કુશળ કૌરભાઈને બહુ જ વૈઢા. જબરજસ્ત કરતા હે ને. વળી બાઈએ કહ્યું છે, હે મહારાજ, મારો દ્રવ્યાદિક શુદ્ધ કરવા વધારો. ત્યાર પછી શ્રીજી મહારાજને મેના ઉપર બેસાડીને પર્વત ઉપર લઈ ગયા. ત્યારે મહારાજની સાથે મોટેરા હરિભક્ત, તેના દિવાન કૃષ્ણરાવ, સંત પરમ ચૈતન્યાનંદ ને તેના અમત્ય હતા. બીજા મેનામાં બેસી ખજાનાની ચાવી લઈને રાણી ગયા. ત્યાં જઈ રાણી તથા મહારાજ ગઢમાં ગયા ને ત્યાં જે દ્રવ્યનો ખજાનો હતો તેની ચોકીમાં ઘણા રાજપુરુષો હતા ને તે સાત દ્વાર ને સાત કમાડ અને સાત તાળા એ જુક્ત હતો. તેને ઉઘાડીને તેમાં દીપક કરાવીને દ્રવ્યનો ખજાનો દેખાડ્યો. તે ઘણા રૂપિયા બંગાળીની પહોળી તેજોરીઓમાં ભર્યા હતા, જેમ વેપારી લોકો કાલાના ગંજ કરી મૂકે છે તેમ તે ઢગલો લોહો પંજર મધ્ય પડ્યો હતો. તે જોયો
પછી અંદર ખજાનો ઉગાડીને સોનું હીરા મોતી ને રૂપિયાના ઢગલા બતાવ્યા. કેટલું હોય છે દ્રવ્ય? રૂકાલાના ઢગલા પડ્યા હોય ને એમાં લખ્યું છે, એમ પડ્યું હતું બધું. બંદોબસ્ત કેવો હતો? સાત દરવાજા વિંધે ત્યારે તો બોલો એ ખજાનાની વખાયરું આવે. એમાં પાછા મોટા મોટા તોતિંગ જેવા કેવા બધા તાળા. આ બધું વાંચીને વિચારી એમ થાય કે એ બધું સંપત્તિ ક્યાં ગઈ છે? અત્યારે છે અહીંયા ગઈ. માયાનો આદિ અનાદિથી આ કામ છે. ક્યાંક બતાવે, ક્યાંક ઢગલો કરે, અને ઢગલો કરેલો વરી પાછો વીખી નાખે. તો અહીંયા એક પૈ જોવા ન મળે તમને. પછી શ્રીજી મહારાજને કુશળ કૌરબાએ એમ કહ્યું છે, હે મહારાજ, આ રાજ્યની સમૃદ્ધિ તે સુતકી છે, તેને તમારી દ્રષ્ટિએ કરીને તમે પવિત્ર કરો તો તે કેવી રીતે? તો આ સર્વે સમૃદ્ધિ હું તમને અર્પણ કરું છું. તમને આપીએ મારે અખંડ રહેશે એમ મારો સંકલ્પ છે. હે સર્વ નિધિના સ્વામી, એવા હું તમને જાણું છું, તોય પણ તમે મારી પૂજાને ગ્રહણ કરો તે કેમ? તો આજે તમારા સંત ને હરિભજન તે ઘણા વિપ્ર તેને તેડાવીને ઘણા દિવસ સુધી તમે આ સ્થળને વિશે બિરાજીને ભારે ઉત્સવને સમયો કરો, વળી ભારે યજ્ઞાદિ કારજ કરો અને અહીં સદાય વિરાજો, ને આજે સર્વે દ્રવ્ય તે હું તમને જ અર્પણ કરું છું. અને વળી કહે કે હે પ્રભુ, જો તમે આ રાજ ન કરો તો આ સર્વે ખજાનો લઈ જાઓ અને તમને યોગ લાગે ત્યાં વાપરજો, તેમ તે બાય તે સમયે બોલ્યા. મહારાજ કહે, ડોશી, આ ધનના નહીં પણ પાપના ઢગલા છે. તમારે આ ખજાના પાછળ કેટલું પાપ છે તે જોવું છે તો તેની સામે જુઓ. પછી રાણીને અનંત જીવની હત્યા તથા ક્રૂર યમ દૂતો દેખાયા. મેં કીધું આવ્યું ને, કારણ કે ધન સંપત્તિ ભેળી કરવા માટે કંઈક નહીં હત્યા હોય, ખૂન ખરાબ આ બધા થયા હોય, યુદ્ધ કર્યા હોય એમાં, જો તે બધું મહારાજે મૂર્તિમંત બધું બતાવ્યું. આવા અનેક પ્રકારના પાપ કર્યા પછી આ ધન ભેગું થાય છે માટે તે પાપ છે એમ મહારાજે તે બાઈને દેખાડ્યું. તેથી રાણી ડરી ગયા અને પ્રાર્થના કરી કે હે નાથ, મને આનાથી મુક્ત કરો. પછી શ્રીજી મહારાજની મૂર્તિ દેખાણી, તેથી સુખ થયું. પછી મહારાજે વાત કરી કે આ ખજાનો તમારો છે જ નહીં અને તમે આ દેહ નથી, સાક્ષાત અક્ષર બ્રહ્મ છો એમ માનો, અને પછી તેમાં પરબ્રહ્મ પુરુષોત્તમ એવા અમને અખંડ ધારો અને તે સુખમાં ડૂબેલા રહો. ત્યારે તે રાણી કહે, હા મહારાજ, આમાં મારું કાંઈ જ નથી, હવે તો આપની મરજી હોય તેમ રાખો, અને ધામમાં લઈ જવી હોય તો અત્યારે જ લઈ જાઓ, હું તૈયાર જ છું. પછી વળી મહારાજ બોલ્યા કે જે રાજ્ય છે તે તો નરકરૂપ છે તેમ સર્વશાસ્ત્રને સંત કહે છે. તે રાજ્યરૂપ જે નરકનો
સુંડો કહેતા ટોપલો તે તમારે માથે પડ્યો છે, તે સુંડો તમે કોકને માથે મૂકવાની ઈચ્છો છો તે કોણ ગ્રહણ કરશે? સંત પુરુષ હશે તે તો ગ્રહણ નહીં કરે, ને જે અસત પુરુષ હોય તે તો ગ્રહણ કરે. વળી શ્રીજી મહારાજે કહ્યું, જેમ ઝાંપડો હોય તે પોતાની દીકરીનો વિવાહ કરીને રીજે ત્યારે તેને ભારે કોઈ સાહુકારના પાયખાનાના દાન કરે ત્યારે તે રાજી થાય ને તે ગ્રહણ કરે, પણ પવિત્ર બ્રાહ્મણાદિક હોય તે શું ગ્રહણ કરે તે ન કરે. એમ કહીને તે બાઈને મહારાજ તિરસ્કાર કરીને વઈઢા, તેમ છતાં બાઈ રાજી થઈને સહન કરતા હોવા. પછી શ્રીજી મહારાજે તે સમયે બાઈને એમ કહ્યું, જે તમારા અંતને વિશે રાજ્ય દ્રવ્યને સરબંધી દેખાતા હશે. ત્યારે તે બાઈએ મહારાજને એમ કહ્યું, જે હે મહારાજ, મારા અંતરમાં તો એક તમારી મૂર્તિ જ છે, ત્યાં એ પીટિયા શું દેખાશે? તેમ તે બાઈ બોલ્યા ત્યારે મહારાજ તે બાઈના વચનની દ્રઢતા સાંભળીને રાજી થયા. પછી કુશળ કોરવાય તેના દીવાનને તેના સર્વે આમત્ય આદિક પ્રત્યે આ સાખી બોલ્યા છે, નહીં લોભી નહીં લાલચી, ને વળી કાળ વિના અતિ કાયા, પણ જે હોંશ રેતી તે જે આદિ પુરુષ મારી નજરે આયા. આટલો બધો નિષેધ કરવો ને બતાવો હોય તો આરું કેટલું કામ કઠણ કહેવાય ને. હે પછી મહારાજ રાણી મહારાજ અને રાણી મહેલમાં પાછા આવ્યા. પછી મહારાજ થાળ જમીને ઉતારે જઈને પોઢી રહ્યા ને પોતાને સુખે કરીને સુખ્યા થયા. તે દિવસ મહા સુધી ચોથનો હતો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના ષોડશપુરમાં રાજ્યના પ્રત્યે શ્રીહરિની અરુચિ અને રાણીને ઉપદેશ એ નામે 27મો તરંગ સમાપ્ત થયો.